અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત કહે છે કે બગીચામાં ઘાસ ઘરમાં છોકરા ઉછરે બે સરખું બગીચામાં ઘાસ તો રવિવારે સવારે એક વખત લોન મુવિંગ મશીન થી કાપી નાખે એક વખત સરખું કર નાખે એમ પપ્પા એ રવિવારે સવારે એક જ વખત ફ્રી હોય એટલે પેલા છોકરાને બોલાવે અઠવાડિયું સ્કૂલે ગયો હતો ને તો ક્યાં ટીચર ની કોઈ ફરિયાદ નથી તો કે ના બધા પીરિયડ બરોબર ભરેલા ને તો કે ટેક્સ્ટબુક ને નોટબુક્સ ને હોમવર્ક બધું બરોબર છે તો ક્યાં એક્સ્ટ્રા કર્યુલર એક્ટિવિટીઝમાં ગયો હતો સ્કેટિંગમાં કરાઇમાં તો હા કોઈ જો ઝઘડો નથી ને તો કે ના કોઈ કમ્પ્લેન નથી ને તો કે ના સારું જા પેલા પોલીસ સ્ટેશનમાં ઇન્કવાયરી કરતા હોય ને પીએસઆઈ એવી રીતે ઇન્ક્વાયરી કરે એમના એક પ્રત્યક્ષ અનુભવથી અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એક પ્રસંગની વાત કરે છે કે દક્ષિણ ગુજરાતમાં એક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા ત્યાં વ્યક્તિગત મુલાકાતમાં કોઈ વડીલ વૃદ્ધ વ્યક્તિ આવ્યા વિવેક સાગર સ્વામી સાહજીક પૂછ્યું કે તમારા દીકરા કેટલા તો પેલા ગણાયા હાર્દિક ને અમિત ને જયેશ ને પરેશ ને બધા છ ગણાયા તો કે છ દીકરા એક સાર થાય કે પેલો શિકાગો માં છે આ એ હા એ ખરો ને સોરી સ્વામી સાતમો ખરો ને કે આ બનેલો પ્રસંગ છે એટલે સમય ના આપતા હોય ને ધ્યાન ના રાખતો હોય સંસ્કારિત ના કરતા હોય એટલે આવું ઘાસ જેવો ઉછેર એક વ્યક્તિ એક નાના બાળકને લઈને મંદિરમાં આવે ને અમારે એક સંતને મળ્યા અને સંતે સાહજીક પૂછ્યું કે શેમાં ભણે છે તવા દીકરો શેમાં ભણે છે કયા સ્થાનમાં ભણે છે તો કે જોતો બેટા સ્વામી પૂછે છે જવાબ આપતો ખબર પડી એને ખબર જ નહોતી કે છોકરો છે ભણે બીજો પ્રશ્ન અમારા સંતે પૂછ્યો કે કેટલા સબ્જેક્ટ ભણે છે તો કે જો સ્વામીને કે સ્વામી ઘણા સબ્જેક્ટ ભણે છે દિવાળી પછી બીજી ટેક્સ બુક લાવી આપીએ એટલે દિવાળી પછી બીજી ટેક્સ્ટ બુક ના હોય ફાડી નાખતો એટલે લઈ આવતા હશે દિવાળી પછી સબ્જેક્ટ ના બદલાય આખું વર્ષ એના એ જ રહેતા હોય તમને જે સ્પોર્ટ્સમાં રસ હશે સ્પોર્ટ્સના ઘણા બધા આંકડા તમને ખબર હશે યાદ હશે હા કે ના તમને જે સ્પોર્ટ્સમાં રસ હશે અથવા તો જે પોલિટિકલ સિસ્ટમમાં રસ હશે એમાં ઘણા બધા નામ તમને યાદ હશે આઈ વોન્ટ ટુ આસ્ક યુ ટુ ક્વેશ્ચન્સ ધ નંબર ઓફ નેમ્સ ઓફ સ્પોર્ટ્સ પર્સન્સ એન્ડ પોલિટિશિયન્સ દેટ યુ નો ડુ યુ નો ધ સેમ નંબર ઓફ નેમ્સ ઓફ યોર ચાઇલ્ડ ફ્રેન્ડ્સ એક પણ આંગળી ઊંચી નહીં કરે ગેરંટી સેકન્ડ ક્વેશ્ચન તમને જેટલા સ્પોર્ટ્સના ફિગર્સ યાદ છે અથવા તો તમે શેર બજારમાં હો એક્સચેન્જ છે મલાવીમાં તો તમને શેર બજારમાં જેટલા ભાવ ખબર હશે એટલા તમારા છોકરાઓના માર્ક્સ ખબર નહીં હોય અત્યારે તમને પૂછ્યું કે તમારા સંતાનો પ્રાઇમરી કે હાઈસ્કૂલમાં ભણતા હોય અને એમાં મેથ અને સાયન્સના તમે માર્ક બોલો તો લગભગ કોઈ નહીં ખબર હોય તમને એ ટેન્શન હશે કે અત્યારે ઇન્ડિયામાં આઈપીએલ ચાલુ છે એટ કારણ કે એપ્રિલનું સેકન્ડ વીક હોય જો બધાના ચહેરા ઉપર આનંદ આવી ગયા સ્વામી તમે છોડો તો કઈક વાત થાય આઈપીએલ નો આખો શેડ્યુલ ઘણા ખબર હશે ઘણા બે ત્રણ આગળની ગેમ્સ ખબર હશે અને તમારી ફેવરેટ ટીમે જે હશે એનો શેડ્યુલ તમને ખબર હશે તમે ખિસ્સા રાખતા હશો તમારા સંતાનનો રિપોર્ટ કાર્ડમાં માર્ક્સ તમને ખબર છે આસ્કર ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ તમારા સંતાનને મેથમાં આ વખતે બત્રીસ આવ્યા ગઈ વખતે ચાલીસ હતા એ આઠ ઘટ્યો તમને ખબર છે ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ધ ફેમિલી વિલ મૂવ ઓન ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ધ ચિલ્ડ્રન વિલ ગેટ રેઝડ નેચરલી ઓટોમેટિકલી તો થવાનું છે થશે પણ તમે એને સમય ને સંસ્કાર નહીં આપ્યા હોય તો યુ વિલ નોટ ગેટ ધ ફૂલફિલમેન્ટ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ દેટ આઈ લીવ અ હેપી ફેમિલી લાઈફ